બનાસકાંઠાના વડગામ ખાતે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત વડગામની થીમ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વદગામ ખાતે કેસરબા તથા જાડેજા શાળા અને ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન બનાસકાંઠા તથા જિલ્લા આરોગ્ય વિભાગ વડગામ તથા બનાસકાંઠા જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પ્લાસ્ટિક મુક્ત વડગામની થીમ સાથે 2 ઓક્ટોબર મંગળવારે ગાંધી જયંતિના દિવસે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સ્વચ્છતા રેલી થકી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં કેસરબા જાડેજા અને ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના 2000થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા વડગામ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ આરોગ્ય ખાતા તથા ડીઆરડીઓના અધિકારીઓ જોડાયા હતા. સ્વચ્છતા રેલીમાં ડીજેના નાડ સાથે ભવ્ય સ્વચ્છતા કલાકૃતિઓ, ગાંધી બાપુના પ્રતિક તેમજ પર્યાવરણ કૃતિઓની ઉંટા ગાડી શણગારી કેસરબા જાડેજા શાળા દ્વારા જોડાવવામાં આવેલ હતી. છોટા ભીમનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે ગોરાંગભાઈ ડોક્ટર જસવંતસિંહ જાડેજા, તેજસ દસમુખ, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડોક્ટર મુકેશ ત્રિવેદી, પ્રવીણસિંહ રાણા તથા અન્ય સભ્યો ખાસ હાજર રહ્યા હતા. નમસ્કાર. આજે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પ્રસંગે કેસરબા જાડેજા સંકુલ અને ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક મુક્ત વડગામની થીમ સાથે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વડગામમાં વિવિધ સંસ્થાઓ, સરકારી તંત્ર તથા પંથકની જનતા અમારી સાથે છે અને આ રેલી કદાચ બનાસકાંઠાની સૌથી મોટી રેલી બનવા જઈ રહી છે. આ માટે ભગીરથ પ્રયત્ન કરનાર અમારા વિશ્વાસ ગ્રુપના મિત્રો દેવનભાઈ ભીલડિયા, ભાઈ પ્રદીપભાઈ કટારિયા અને બીજી ઘણી જ બધી સેવાભાવી સંસ્થાઓ અમારી સાથે જોડાણી છે અને આ કાર્યક્રમ થકી અમે આ